હવે એક દિવસ ઉત્યો મહારાજ એના ગામમાં ચડી ગયા. આ એક બ્રહ્મચારી ભેગા, હા એ બાય પાછા ખાખી ના વેશમાં, અસલ રૂપમાં નથી આવ્યા, સહજાનંદ ના રૂપમાં રૂપ પલટો કરીને આવ્યા. આખો ઇતિહાસ તો બહુ જબર હોય, ખોલીશ નહીં અત્યારે. આવી ગયા, આવીને કોઈક માણસ ને ગામમાં પૂછ્યું કે અમારે રાત વાસો રહેવો તો કેના ઘરે રહેવા, અહીંયા આ ગામમાં કોઈ છે અમને બાવાઓને રાખે એવો કોઈ ઘર છે? હા, કોઈ છે ગામમાં જન એવા, કરે સ્નેહથી સાધુ ની સેવા. ગામમાં કેવા છે અમારા જેવા બાવાને રાખે? ત્યારે તે બોલ્યો નીચું જોઈ, નથી આ ગામમાં એવું કોઈ. જેને પૂછ્યું ને નીચું જોઈ ગયો, અરે આ ગામમાં એવું કોઈ છે નહી હો. વજીબાઈ હતી ભગત સારી, સાધુઓની સેવા કરનારી, તે તો બગડી ગઈ છે ગણેરી, થઈ સ્વામી નારાયણ કેરી. ઓલો શું કીધું એ કે પેલે એક બાઈ હતી કે ગમે બાવા આવે ને હચવતી, હવે એ મારી વાલી બગડી ગઈ. કે તો શું થઈ ગયું? કે સ્વામિનારાયણ ની થઈ ગઈ. કોને કહે છે? સ્વામિનારાયણ ને કહે છે. ઓલે ઓળખતો નથી આ સ્વામિનારાયણ એમ. એક એક બાઈ હતી ને એ બગડી ગઈ, સ્વામિનારાયણ થઈ ગઈ, હવે કોઈ બાવા ના આવડે દેતી. કે હાજા ઘેર ઉતરવા નહીં દેશે, અહીંથી જાઓ જાઓ કહે છે. તમે જોતે અને ઘેર જાશો, સુખ પામો નહીં દુખી થાશો. મહારાજ કે તો તમે એને ઘરે જાય કે પેલા બાવાને માન એ કે ના હવે ન જાતો, પગ ને રાંટિયા ભાંગી નાખે એવી કાકડી થઈ ગઈ. કે ખોટા બાવાને તમારે જો ભાંગ તમાકા વાર નીડે જવા કે હા એટલે જાતા નહીં કે. પછી મહારાજ તો શું કર્યું? પછી શ્રી હરિ તો તેને ઘેર જઈને બોલ્યા વચન શુભ પેર. મહારાજ પહોંચી જ ગયા તોય હવે લીલા શરૂ થાય રહી થયો. ભગવાન ભેગા હાલજો હવે. હવે પછી બા શું કરે છે જુઓ. તીર્થવાસી છે અમે માતર, એ કહો તો અહીં રાત. શું કીધું? માં એટલે બધું ડોસી ને આટલું કોણ તો બહુ ગમી જાય. માં કયો ને માં, બાઈ ને મજા બહુ આવે એટલે મહારાજ મીઠા શબ્દો વાપર્યા. માં અમે તીર્થવાસી છે, તમે કયો તો તમારા ઘરે રહી કે અમે. ઓ કહે બાઈ બીજે ક્યાંય જાઓ, ગામમાં ભીખ માગી ને ખાવો. તમે જેવા તો ઢોંગી ધુતારા, બહુ આવે ઉદર ભરનારા. કોને કહે છે? સ્વામિનારાયણ ભગવાન ને કેરી ડોસી કે તમારે જેવા કેટલા ધુતારા કે પેટ ભરા હાલે આવે રાખે, કોઈને પગ દેવાની જા બીજે ક્યાંક ઉતારો કરજો. ખાવા ન મળ્યું તેથી થયા બાવા, ડોસી મારી આકરી. ખાવા ન મળ્યું તેથી થયા બાવા, માલ પારકો માગી ને ખાવા. ડોસી કે મારા વાલા તમને કામ ધંધા કરવા પડે તેવળ નથી એટલે બાવા થયા હો, પારકા માલ માગીને ખાવા હે. ખાઈ પીને શરીર વધાર્યું, તે શું આત્માનું કામ સુધાર્યું. શું કામ કર્યું આત્માનું? કા શરીર ધીંગા ધડકા કરે, મારે જે ઠીક થઈ રહ્યા સમજ્યા ને, યાત્રા પછી હવે જીવબાન લાડુબા સેવા કરતા ને, અને મૂળજી બ્રહ્મચારી તો સેવામાં એટલે પકવાન બનાવીને ખવડાવતા એટલે મારે શરીર જ્યાં ઠીક હતું. ડોસી જો મારા ખાઈ પીને મતારા થયા, ધંધો ક્યાં કરવો નથી. ડોસી રોકડા ડેરીઓ અને ડોકરી ડોસી જો દુકાન ખોલે તો ઉધાર ન રાખે. અને વજીભાઈ તો ખોલી, થયા છો તમે તીર્થવાસી, તેથી નહીં મટે લખ ચોરાસી. ઈ છો કલ્યાણ જોયે દે ભજો સ્વામી નારાયણ સ્નેહે. ડોસી ઉપદેશ દેવા મંડી, મારા આમ રખડવાથી કાંઈ નહીં, ટાંટિયા તૂટશે, ક્યાં જાવરા? તો યાત્રા કરવા, યાત્રામાં કાંઈ નહીં, સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરો તો તમારું કલ્યાણ થાય. કે ડોસી કે હો કહે શ્રીજી સુણો ચિત્ત લાવી, ભોળી છે તને કોણે ભમાવી. હવે મારે જે ચાલુ કર્યો એ કે ડોસી તું ભોળી લાગે રી આવ, કે તને ભમાવી ક્યો લાગે, મગજ ફેરવી ક્યો તારું કોક લાગે. કે આજે સ્વામિનારાયણ જે છે, પ્રભુ તો નથી પાખંડી તે છે. મહારાજ કે ડોસી તને આ સ્વામિનારાયણ ભગવાન એમ તને કોને હાલ્યું જડાવ્યું? એ તો મારો ઢોંગી સ્વામિનારાયણ, એની વાત કરે તું? એ તો પાખંડી એ, એમાં તું ફસાણી. આજે સ્વામિનારાયણ જે છે, પ્રભુ તો નથી પાખંડી તે છે. હે, એને સાધ્યો છે બાબરો ભૂત, તેથી દેખાડે છે અદભૂત. એની કોઈ પ્રસાદી જે ખાય, જન તે તો ગાંડા થઈ જાય. તો એની ભગત થઈ ગઈ કે એ તો કેવું તૂત કરે ખબર હે, એને કાંક હમણાં મંત્ર સાધી લીધો હોય, પછી આમ પ્રસાદી કરી કે બધાને ખવરાવે, બધા ગાંડા થઈને એની વાય વાય ફરે રાખ ઢગલા બંધ. કે એ તો સ્વામિનારાયણ એવો હોય કે હા. વજી બાઈ કહે સુણ બાવા, જૂઠા શબ્દ શું બોલે છે આવા. જાણો સ્વામિનારાયણ જે છે, કોટી બ્રહ્માંડ કરતા તે છે. એ કે બોલ જે માય બાવા,
સ્વામિનારાયણ વાંકા શબ્દ બોલો રહો. સ્વામિનારાયણ છે તો અનંત કોટી બ્રહ્માંડ ના ધણી છે કે ધર્મ સ્થાપવા નરતન ઉધારી ગણા ઉધારી આ નર નારી એને અજહર ઇન્દ્રયા રાધે ને પામવા સાધન સાધે. સ્વામી આત્મે સાતમા કળશ માં જઈ તમે ગોતતા હો તો સત્તરમો વિશ્રામ છે. હાલ આવો ને મારા ભેગા ભેગા આવે તો ભલે. મેં કહો ભાઈ થોડી વાર અમે પછી સ્વામી ગાવાનું એટલે આપણે લાઈન દઈ દેવી પડે ને. તમારે બધી ખેતી નો ધંધો હોય આ બધો ને ચા બધા સીધા કરવા પડે. ગા તોરિયા કેમ જાય તમને રમત આવડે ખાલી બે ને સાંભળવું હોય બધું હેટિંગ કરવું પડે બધું. હા ક્યાં પહોંચી વાત. મહારાજ કે ડોસિયા સ્વામિનારાયણ માં ન ભરમાવાય. અરે ડોસી કે તને સ્વામિનારાયણ નો મહિમા નથી ગાય. એને તો શેષજી પાતાળ માં બેઠાય ને અખંડ સ્વામિનારાયણ ભજન કરે નારદજી એનું ભજન કરે ને તું મને એમ કરો કે સ્વામિનારાયણ ભગવાન નથી કે. હવે સ્વામિનારાયણ ની આમે જ બાઈ બાખડે છે ને આ એને સ્વામિનારાયણ નું વાંકું કે છે. હા પછી તો બાઈએ ઘણું કીધું. હા કહે બાઈ જો વાત તપાસી ઋષિયો જમુના તટવાસી શાસ્ત્ર અભ્યાસ કીધેલો એને કૃષ્ણ ને નવ ઓળખ્યો તેણે. સ્વામિનારાયણ કે મેં બધા પંડિતો ને પૂછ્યું કે સ્વામિનારાયણ કોણે તો બધા પંડિતો મને કીધું સ્વામિનારાયણ તો ઢોંગી એ કે. ત્યારે ભજી બાગે પંડિતો ને કઈ ખબર ના પડે. પંડિતો ભૂલ જ કરે લબડ કે ઓલા બ્રાહ્મણો હતા વ્રજના બધા શું કર્યું ભૂલ કરીને ઘરવારી હતી ને ડોસી મારી જ્યું ઘેટી ઘેટી ઈ ઓળખી ગયું કે કૃષ્ણ છે ભગવાન કે ઈ મને ખબર પડે ભગવાન કોણે તોને કઈ ખબર ન પડે કે કોને કે મહારાજ ને કેવો ડોસી એ કે બધા ભટ્ટ પંડિતો ને આમાં કઈ અક્કલ ના આવે. હા એ તો ભાઈ જ ઓળખે ભગવાન ને કે એટલે તું બોલજે માં સ્વામિનારાયણ નું કઈ વાંકું કે જાને. ચાલે બુદ્ધિ નું બળ ન લગાર કૃપા કૃષ્ણ ની હોય અપાર પૂર્વ નો હોય શુભ સંસ્કાર ઓળખાય પ્રભુ અવતાર. પછી બાકે બાવા તારા પૂર્વ ના પુણ્ય જ કઈ નથી નક સ્વામિનારાયણ તને ઓળખાઈ જાય આમ ફટ ભેગા કે. હા તારી બેલેન્સ કઈ છે નહીં. બેલેન્સ હોય એને ભગવાન ઓળખાય. તું તો આવ છે નહીં ખાલી કેમ ખાઈ ખાઈ ને આ શરીર ખડકી ગયું બાકી તારું પુણ્ય નથી કાંઈ કે નકર સ્વામિનારાયણ ફટ ભેગા ઓળખાઈ જાય કે. અને આમ બધું કીધું હો. અને પછી હવે મહારાજ પાછી વાત ઉપાડે છો અદભુત. કહે શ્રીજી બધી વાત ખોટી બ્રહ્મણ તારા ચિત્તમાં ચોટી. હવે મહારાજ ની બે ની સંવાદ બહુ અદભુત શરૂ થાય. સામે ગાઈએ પાછું આપણે. શ્રીજી બધી વાત ખોટી બ્રહ્મણ તારા ચિત્તમાં ચોટી. કહે શ્રીજી બધી વાત ખોટી બ્રહ્મણ તારા ચિત્તમાં જ ચોટી. જાને લંગોટા ખોટો તુને તારા ગુરુ ખોટા. હે અમે સ્વામી નારાયણ ભજીએ માથો જાય કથા બિન સજીએ. બોલો અમે સ્વામી માથો જાય કથા બિન સજીએ. આપણે તો જરાકો ભમાવા આવે ને ભમી જાય. ડોસી કે અમારે બ્રહ્મા ભમાવા આવે ને બધાને બાદશાહ ઈ કેવા અક્કલ નો રાજા ઈ કેવા બ્રહ્મા. હું ના ભમું તારા કેવા છે કે સ્વામિનારાયણ હું ખોટા કરું કે. સ્વામિનારાયણ ને આમે ડોસી ગેર્યો વાત ન કરજે. કંઠ આવ્યો બજી બાઈ કેરો તેને પણ ડરે દેવ ગણેરો. કયો જાવો બાવા આઈ માથી ત્યારે બોલ્યા પ્રભુ ગમાતી. હો કયો જાવો બા
ત્યારે બોલ્યા પ્રભુ મુખ માંથી, ત્યારે બોલ્યા પ્રભુ મુખ માંથી. માથાકૂટ તો ઘણી હતી પણ ડોસી ડગે એવી હતી. હા ડોસી નટક ઈ કે જો અહીંયા ખાવા કાંઈ નહીં દઉં, હામે વાણિયાનું સદાવર છે ત્યાં જઈને લઈ આવો, ખપે જાઓ ખાઈ આવો, અહીંયા જ નહીં મળે કાંઈ. પછી તો ડોસી માં કે જો રાત પડવા આવીએ જતો રહે અહીંથી કે. પછી મહારાજ હિન્દીમાં બહુ સારી વાતું કરી છે એની સાથે, કે મૈયા દે દો દે દો, ભગવાન તેરા પાર માને કે મેં દ્વારકા કી યાત્રા કરીને જા રહા હું, ઉધર જાકે તેરી જય બોલાવુંગા કે. ડોસી કે મારી જય સ્વામિનારાયણ મળ્યા તે દિન બોલાઈ ગઈ, તું જા, મારે કોઈની જય નથી બોલાવી, મારી જય બોલાઈ ગઈ સ્વામિનારાયણ ની ભગત થઈ ત્યારની કે. ભાઈ બહુ જગજગ થઈ છે. પછી બહુ આગ્રહ કરે, એક કામ કર ડોસી માં આવે તું એટલું કર કે રાત પડ ગઈ હે તો રાત કો હમ કહાં જાવે કે, ઇધર તેરે ઘર મેં થોડા પડેંગે રાત નીકળ જાય કે સુબહ ચલે જાયંગે. ડોસી કે એક વાત ની યાદ રાખજે, કદાચ રહેવા દઉં પણ જો રાત માં ગાંજો કે ભાંગ પીતા તો ઉચાળ ખણીને બહાર નાખી દઈશ કે. એ રાત નહીં કારણ ભોકા ભોકા ચાલુ ન કરતા બીડી બીડી જો પીતી તો રાત ને ઉઠાડીને ગા કરીશ બારે બધા ઉચાળા કે. પછી તે સૂતા પાથરી વસ્ત્ર ભૂમિ ખૂંચે ખૂંચે જેમ વસ્ત્ર, પછી તે સૂતા પાથરી વસ્ત્ર ભૂમિ ખૂંચે ખૂંચે જેમ વસ્ત્ર. ઓ કાય શ્રી હરે સુકે છે અંગ, ભાઈ આપને એક પલંગ. હુઆ તો દેતા હો સમજે ને, હરિયમ પડ્યો રહેજે અહીંયા કે, કુછ માથાકૂટ મત કરના કે, કુછ માંગના ભી નહીં મારે તો હોય રહે એમ. થોડું કહેતે મંડ્યા હું કાઢા કરો સમજે, હમણાં ઉઠલે ને હમણાં ઉઠલે. ડોશી માગે ક્યાં હોતા હે, કે મૈયા ખૂંચતા હે કે લગતા હે, થોડી કુછ દયા કરો મૈયા, એક પલંગ દે દો, પલંગ દે દો, પલંગ દે. ડોશી કે હું સાધુ થયો ને પલંગ માં ભૂવું હે લંગોટા, મેં રેવા દીધો તો પલંગ કપે કે. કહે ભાઈ તે આપું ક્યાંથી, આપું એ ભાઈ તો ઘર માંથી. મહારાજ ને ડોશી કે હું ક્યાંથી કાઢું પલંગ કે.